भाभी आशु थयु अरे कई नहीं है तो काले कपड़ा सुकवा गई थी ने तो जरा वागी गयु हूँ साचू कहू छू कपड़ा सुकवता ज वाग्यो छे तो खाऊ मारा सम भाईए करियो छे ने चालिया करे शू चालिया करे आजे तो हूँ भाईनी साथे झगड़ो करीश आजकाल एनो हाथ बहु चालवा लाग्यो छे ना दीदी તમે કઈ ના કહેતા ખોટી વાત વધશે વાત વધે તો વધવા દો તમે શું કામ સહન કરો છો તમે એની પત્ની છો ગુલામ નહીં અને કોઈ ગુલામને પણ આમ તો ન જ મારે મમ્મી મારી પેન્સિલ નથી મળતી તારી બેગમાં જ હશે બેટા મેં બધે જોયું મને નથી મળતી તમે શોધી આપો ને તું જા હું થોડી વારમાં આવું પણ મારે લેસન કરવાનું છે મારા કબાટના ખાનામાં નવી પેન્સિલ છે જા લઈ લે ઓકે ભાભી ચાલો હું તમને દવા લગાવી આપું એની જરૂર નથી એમ પણ હવે આદત પડી ગઈ છે આદત પડી નથી તમે પાડી છે હવે પછી ભાઈ તમારા પર હાથ ઉપાડે ને તો તમે પણ સામે મારી દેજો કેવી વાત કરો છો હા તો શું જેવું કરે એવું ભોગવે મેઘા મેઘા મારું પર્સ ક્યાં છે પોતાની એક વસ્તુ તો જાતે મળતી નથી અને બૈરી પર પાવર કરે છે મેઘા હું હમણાં આવું હવે મારું મોઢું જોયા કરીશ કે મને પર્સ આપીશ કાનમાં રૂ નાખ્યું તું ક્યારનો બૂમો પાડું છું સંભળાતું નથી તમે બોલાવ્યું એટલે દોડીને તો આવી તમારું પર્સ અહીં સામે જ પડેલું હતું તમને ના દેખાય તો મારો શું વાંક બહુ જીભ ચાલવા લાગી છે તારી કાલનો માર ભૂલી ગઈ લાગે છે મેં તો ફક્ત એટલું કહ્યું કે તમારું પર્સ સામે પડેલું હતું તમે મારો ખોટો વાંક કાઢો છો અચ્છા તો મને કઈ સમજ નથી પડતી એમ કહેવા માંગે છે ને તું તમને એવું લાગે તો એવું રાખો હવે કઈ બોલવું છે મને સામે જવાબ આપે છે એટલે તમે ગમે તે કરો અને કહો મારે કઈ બોલવાનું પણ નહીં ના નહીં બોલવાનું હું તારો પતિ છું તો હું પણ પત્ની છું તમારી લાગે છે તું એમ નહીં માને ભાઈ છોડ ભાભી ને છોડ તને કઈ શરમ જેવું છે કે નહીં ભાભી કઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે તું તારી મનમાની કરે આ આ કઈ બોલતી નથી એમ 5 મિનિટ વહેલા આવી હોત ને તો ખબર પડત કેટલું બોલે છે એમ શું કહ્યું એમણે એ મને ગમે તેમ બોલતી હતી બોલશે એકવાર નહીં હજાર વાર બોલશે દીદી રહેવા દો ને રહેવા શું કામ દેવાનું મેં જ ભાભીને કહ્યું છે કે તમારે બોલવાનું અને જરૂર પડે ને તો તને થપ્પડ પણ મારી દેવાની યાદ રાખજે જે સ્ત્રી લક્ષ્મી અને સરસ્વતી બની શકે એ સ્ત્રી સમય આવતા રણચંડી દુર્ગા પણ બની શકે હા તો બનો રણચંડી પછી હું પણ રાક્ષસ બનીને બતાવું ને તો એમાં બનવાની શું જરૂર છે શું બોલી
શું બોલી તું? કે મને રાક્ષસ કહ્યો? હમ તારી આટલી હિંમત? હા બોલ ફરીથી બોલ. હા તમે રાક્ષસ છો. હવે એક વાર, ફક્ત એક વાર મારા પર હાથ ઉપાડીને બતાવો, પછી જુઓ હું શું કરું છું. શું કરીશ તું? તમે હાથ લગાવીને જોઈ લો. આ મારું ઘર છે, અહીં હું કહું ને એમ જ રહેવું પડશે, નહીં તો ચાલી જતા ના બાપના ઘરે. તમે જાન લઈને લેવા આવ્યા હતા ને ત્યારે આવી હતી, હવે મૂકવા પણ તમારે જવું પડશે. ભાભી આ શું બોલો છો? હા દીદી, જો એમને અમારી જરૂરત ના હોય તો પછી અમારો અહીંયા રહેવાનો મતલબ શું? તારે જવું જ છે ને? સારું, જા તારો સામાન પેક કર, હું તને મૂકવા આવીશ. હવે નીકળ અહીંયાથી. શું કરે છે બાબુ? રમું છું. જો મારી વાત સાંભળ, તારા પપ્પા તને અને મમ્મીને તારા નાનુના ઘરે મૂકવા આવે છે. વાવ, મજા આવશે. ના, મજા આવે એવી વાત નથી. જો તું મારી વાત ધ્યાનથી સાંભળ, અને તારે હું કહું ને એમ જ કરવાનું છે. શું કરવાનું છે? તને ખબર છે ને તારા પપ્પા તારી મમ્મીને બહુ ખીજાય છે. હા, બસ એમને સીધા કરવાના છે. હવે સાંભળ, સમજી ગઈ ને? અરે મેઘા, તું અચાનક આવો, કેમ છો અમરકુમાર? અરે તમે બેસો ને, ઊભા છો કેમ? હું આજે બેસવા નથી આવ્યો. કેમ, ઉતાવળમાં છો? ના, હું મેઘાને મૂકવા આવ્યો છું હંમેશા માટે. આ તમે શું બોલો છો? અરે કુમાર, બેસો તો ખરા, આપણે બેસીને વાત કરીએ. મેઘાની કઈ ભૂલ થઈ છે? ના, મમ્મીનો કઈ વાંક નથી, બધી ભૂલ પપ્પાની જ છે. નિત્યા, તું વચ્ચે ના બોલ. શું કામ ના બોલો? આ મારી પણ જિંદગીનો સવાલ છે. નાનુ, તમે પોલીસને ફોન કરો. પોલીસને? નિત્યા પાગલ થઈ ગઈ છે કે શું? આમાં પોલીસને શું કામ બોલાવવાની? કારણ કે તમે ગુનો કર્યો છે, હવે તમારે જેલમાં જવું પડશે. બેટા, પપ્પા સાથે આવી રીતે વાત ન કરાય. અચ્છા, તો પપ્પા મમ્મી સાથે ગમે તેમ વાત કરે અને મારે તો ચાલે એમ ને? મેઘા, આ નિત્યા શું બોલે છે? અમારે તારા પર હાથ ઉપાડ્યો છે? હા, એકવાર નહીં, કેટલી વાર ઉપાડ્યો છે, અને એ ગુનો છે. નિત્યા ચૂપ થઈ જા. શું કામ ચૂપ થઈએ? તમે કર્યું એ સાંભળવું તો પડશે ને. ઠીક છે, તમે લોકો વાતો કરો, હું જાઉં છું. હવે ક્યારેય નહીં આવું. આવશો નહીં તો દર મહિને પૈસા બેંકમાં ટ્રાન્સફર કરશો કે પછી ચેક મોકલશો? શું? ભરણ પોષણના પૈસા તો આપવા પડશે ને દર મહિને. મારી સ્કૂલની ફી, મમ્મીના ખર્ચા અને બીજા ખર્ચા. તને આ બધું કોણે કહ્યું? મને ગમે તેણે કહ્યું હોય, પણ સાચું તો છે ને, એટલે જતા પહેલા એકવાર વિચારી લેજો. મમ્મીને માર્યું એના માટે તમારે જેલમાં પણ જવું પડશે અને દર મહિને અમને પૈસા પણ આપવા પડશે. નિત્યાની વાત એકદમ સાચી છે, હવે તો હું પણ કેસ કરીશ.
આજ સુધી મેં સમાજની ભીખે બહુ સહન કર્યું, પણ હવે ઘરની વાત બહાર આવી જ ગઈ છે તો પછી ખુલાસો કરવામાં શું વાંધો? તું પણ પાગલ થઈ ગઈ છે. તમારે જે સમજવું હોય તે સમજો. કુમાર, મેઘા, થોડુંક સમજીને સમાધાન કરી લો. આ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કોઈનું ભલું નથી થવાનું, ઉલટાની સમાજમાં બદનામી થશે. હા, હું તો સમાધાન કરવા માટે રેડી જ છું. મેઘા, હવે તું પણ બધું ભૂલી જા અને એક નવી શરૂઆત કર. પણ પહેલા પપ્પા માફી માંગશે. હા, અમર માફી માંગે તો હું એમને માફ કરી દઈશ. અરે સોરી બાબા, આજ પછી ક્યારે તારા પર હાથ નહીં ઉપાડું. અરે ઊંચા અવાજે વાત પણ નહીં કરું, બસ. બાકી આ છોકરી મને જેલમાં મોકલી દેશે. હવે તો બેસો. ના, આજે નહીં, ફરી આવીશ ત્યારે. મેઘા, નિત્યા, ચાલો ઘરે.